ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે સંરક્ષણ નીતિ એ શું છે, એનો અર્થ, એની વ્યાખ્યા, એના વિશેની સમજૂતી, સંરક્ષણ નીતિ કેવી રીતે કામ કરે છે, એની પદ્ધતિ સહી છે, એમાં મુખ્યત્વે બાળ ઉદ્યોગલક્ષી પદ્ધતિ છે, એમાં કયા કયા ભયસ્થાનો હતા, એના વિશેની સમજૂતી આપણે આનાથી આગળના લેક્ચરમાં મેળવી હતી. હવેના લેક્ચરમાં સંરક્ષણ નીતિ જ ભણવાની છે, પરંતુ એ સંરક્ષણ નીતિ મુખ્યત્વે વિકાસશીલ દેશોમાં કેવી રીતે કામ કરે છે એના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરશું, જેમાં સૌથી પહેલાં તો પ્રસ્તાવના તરીકે આપણે એટલું જ કહી શકીએ કે વિકાસશીલ દેશમાં સંરક્ષણ નીતિ શું ફાળો આપે છે. આયાત અને નિયંત્રણ અથવા તો જકાતો અલ્પેક્ષિત દેશોમાં મૂડીના નિર્માણ કરે છે કે નહીં, આ બધા જ પ્રશ્નોના સંદર્ભમાં આપણે વધુ પ્રસ્તુત માહિતી આપણે વિકાસશીલ દેશોના સંદર્ભમાં સંરક્ષણ કઈ રીતે મેળવવામાં આવે છે અને એ ઉપયોગી છે કે નહીં, લાભદાયી છે કે નહીં, એના વિશેની સમજૂતી મેળવવાની છે. કે જેમાં એવી દલીલ કરવામાં આવે છે કે સંરક્ષણાત્મક વ્યાપાર નીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાંથી મળતા લાભમાંથી શક્ય એટલો વધુ ને વધુ હિસ્સો મળે, વધુ ને વધુ વિકાસશીલ દેશોમાં મૂડીરોકાણ થાય, વધુ ને વધુ ઔદ્યોગિકરણને ઉત્તેજન મળે, એવા પ્રકારની દલીલ કરવામાં આવી છે. હવે એના સંદર્ભમાં સંરક્ષણની દલીલમાં કહેવામાં આવ્યું છે કે અલ્પવિકસિત દેશના નવા સ્થાપાતા ઉદ્યોગો ઉત્પાદનના ક્ષેત્રે વિકસિત દેશોના સુસ્થાપિત અનુભવી હરીફાઈની સામે ટકી શકતા નથી, અને તેથી શરૂઆતના તબક્કામાં નવા સ્થપાતા ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવાનું કામ આપણી સંરક્ષણ નીતિ કરે છે. પરંતુ આવા ઉદ્યોગો પગભર થતાં આવું સંરક્ષણ પાછું લઈ લેવામાં આવે છે અને તેમને આંતરરાષ્ટ્રીય હરીફાઈનો સામનો કરવા માટે એમને સ્વતંત્ર કરી દેવામાં આવે છે. મિત્રો, અલ્પવિકસિત દેશોમાં મુખ્યત્વે જે નવા ઉદ્યોગો સ્થપાય છે, જો શરૂઆતમાં જે નવા ઉદ્યોગો સ્થપાય ને એ શરૂઆતના સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિકસિત દેશો કે જે ટેકનોલોજીકલ અને વિવિધ રીતે સધ્ધર હશે એમની સામે આપણો અલ્પેક્ષિત દેશના ઉદ્યોગો ટકી શકતા નથી. આવા સંજોગોમાં આ શરૂઆતના તબક્કામાં આવા ઉદ્યોગોને સંરક્ષણ આપવાનું કામ આપણી સંરક્ષણ નીતિ કરે છે અને એને એવા પ્રકારનું સંરક્ષણ પૂરું પાડશે કે જેથી કરી એ પોતે આવા હરીફાઈમાં, એટલે કે વિકસિત દેશોની સામે હરીફાઈમાં અને એના ઉદ્યોગોની સામે ટકી શકે. અને આવા પ્રકારનું રક્ષણ ત્યાં સુધી પૂરું પાડવામાં આવે છે કે જ્યાં સુધી એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને કરવા માટે સક્ષમ બનતા નથી. અને આવી રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જે સંરક્ષણ છે એ લાંબા ગાળે એને પાછું ખેંચી લેવામાં આવે છે અને પાછું ખેંચી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાંબા ગાળે એમને સ્વતંત્ર કરી દેવામાં આવે છે. વિકાસમાન દેશમાં નવા સ્થપાયેલા ઉદ્યોગોને વિદેશી હરીફાઈની સામે રક્ષણ આપવા વચગાળાના સમય દરમિયાન સંરક્ષણ નીતિનું આશય લેવું જોઈએ. આ નવા સ્થપાયેલા ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી તમામ સાધનો, કાચું માલ, બળતણ એમને દેશમાંથી પ્રાપ્ય બની શકે એવું હોવું જોઈએ અને પરિણામે દેશમાં વણ વપરાયેલા સાધનો આવા ઉદ્યોગો વિકાસના લીધે વધુ ને વધુ ઉત્પાદનની પ્રક્રિયામાં એમને જોડી શકાય છે. આવા ઉદ્યોગોને સમય જતાં મોટા પાયાના ઉદ્યોગોમાં આંતરિક અને બાહ્ય લાભો પ્રાપ્ત થઈ શકે છે. આવા ઉદ્યોગો સમય જતાં આર્થિક રીતે કેવા બનશે, પગભર બનશે અને પરિણામે તેઓ વિદેશી હરીફાઈની સામે ટકી શકે અને સંરક્ષણની તેમની જરૂર રહી નહીં. અને જો આમ થાય તો વિકાસમાન દેશોમાં ઔદ્યોગિક વિકાસ વધુ ને વધુ ઝડપી બની શકે છે. જો મિત્રો, બીજા પેરેગ્રાફમાં શું કહેવા માગે છે કે વિકાસમાન દેશમાં આંતરરાષ્ટ્રીય જ્યારે વ્યાપાર અસ્તિત્વમાં આવતું હોય છે ત્યારે એ વ્યાપારમાં શું કરવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંદર્ભમાં જ્યારે એમને હરીફાઈની સામે રક્ષણ આપવા માટે વચગાળાના સમય દરમિયાન એમને પોતાના જ દેશમાંથી કાચો માલ મળી રહે, યંત્રો મળી રહે, સારી ટેકનોલોજી મળી રહે, મૂડીરોકાણ મળી રહે એવા પ્રકારની સગવડો પૂરી પાડવામાં આવે છે. અને આવી રીતે
ઉત્પાદનની પ્રક્રિયામાં વધુ ને વધુ દરેક ઉદ્યોગ ભાગ લે એવી પ્રક્રિયા અને એવું વાતાવરણ સંરક્ષણ નીતિ દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. અને આવા મોટા પાયાના ઉદ્યોગોને લાંબા ગાળે આંતરિક અને બાહ્ય લાભો પ્રાપ્ત થાય એવા પ્રકારનું વાતાવરણ પણ સંરક્ષણ નીતિ દ્વારા આપવામાં આવે છે, જેથી કરી આવા ઉદ્યોગો છે એ લાંબા ગાળે આર્થિક રીતે પગભર બને છે અને પરિણામે વિદેશી હરીફાઈની સામે ટકી શકે છે. અને જો આવી રીતે સંરક્ષણ નીતિનો વ્યવસ્થિત ઉપયોગ અને પગભર અને આમ કહીએ ને વ્યવસ્થિત ઉપયોગની સાથે સાથે વાસ્તવિક રીતે જેનું સંરક્ષણ નીતિમાં ઉદ્દેશ્યો છે જો એ ઉદ્દેશો પાર પાડવામાં આવે તો લાંબા ગાળે વિકાસમાન દેશોમાં ઔદ્યોગિક વિકાસ છે એ વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. પ્રોફેસર પીગુના મત મુજબ ખેતી પ્રધાન દેશમાં સંરક્ષણ નીતિ સૌથી વધુ આવકાર્ય છે અને આવા દેશમાં આધુનિક ઔદ્યોગિક વિકાસ માટે કેટલાક કુદરતી લાભ પણ છે અને આયાત નિયંત્રણોને લીધે આવા દેશમાં જે નુકસાન સહન કરવું પડે છે તેના કરતાં સમય જતાં આંતરિક ઉદ્યોગોના વિકાસથી દેશને થતો લાભ વધુને વધુ પ્રાપ્ત થાય છે. ગુનાર મિરડાલે બાળ ઉદ્યોગલક્ષી સંરક્ષણની દલીલને વિસ્તારીને એમની સંરક્ષણની દલીલનું સ્વરૂપ આપ્યું છે અને વિકાસની દ્રષ્ટિએ એ કહે છે કે ટેક ઓફનો તબક્કો આવા દેશમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વગ્રાહી સંરક્ષણ નીતિને અપનાવવી જોઈએ. અને બિરડાલના મત મુજબ નીચેના કારણોસર અવિકસિત દેશમાં સંરક્ષણાત્મક જકાતનું આશ્રય લેવું એ ન્યાયી ગણવામાં આવે છે, જેમાં નીચેના પગલાઓનો ઉપયોગ કરવામાં આવશે કે નવા સ્થાપાતા ઉદ્યોગો માટે પૂરતી માંગનું સર્જન કરવામાં આવશે. બીજું, વધારાના શ્રમના પુરવઠાને રોજગારી આપવામાં આવશે. અને ત્રીજું, મોટા પાયા પરના ઉત્પાદનના બાહ્ય લાભો પ્રાપ્ત થાય એના માટેના ખાનગી રોકાણને પૂરતું વળતર પણ આપવામાં આવશે. અને આવી રીતે સંરક્ષણ નીતિનો ઉપયોગ કરી આવા વિવિધ પ્રકારના આંતરિક અને બાહ્ય લાભો, શ્રમના પુરવઠામાં વધારો, ઉત્પાદનની પ્રક્રિયામાં વધુ ને વધુ ઝડપ, આ બધા જ પ્રકારના લાભો સંરક્ષણની નીતિના કારણે પ્રાપ્ત થવાના કારણે લાંબા ગાળે બાળ ઉદ્યોગલક્ષી દલીલનો અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે બીજો મુદ્દો કે વિનિમય શરતોને સુધારવાની દલીલો, કે અવિકસિત દેશમાં સંરક્ષણ નીતિનો આશય લઈને વિનિમય શરતોને પોતાની તરફેણમાં સુધારી શકાય અને વ્યાપારને મળતા મોટા લાભો પણ પ્રાપ્ત થઈ શકે છે. અને આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે નિકાસની કિંમત સ્થિર રાખવામાં આવે છે અને આયાતની કિંમત ઘટે છે, અને અથવા તો નિકાસ કિંમત વધે અને આયાતની કિંમત સ્થિર રાખવામાં આવે. આવું દેશ કેટલીક નિકાસી વસ્તુઓની બાબતમાં ઇજારો ધરાવતો હોય અને કેટલીક આયાતી વસ્તુઓની બાબતમાં ઇજારો ધરાવતો હોય છે. વાસ્તવમાં અલ્પવિકસિત દેશો પૈકી ઘણા ઓછા દેશો છે જે ઇજારાની સ્થિતિ ધરાવે છે અને મોટાભાગના અલ્પવિકસિત દેશોમાં મુખ્યત્વે પ્રાથમિક વસ્તુઓ એટલે કે ચા, કોફી, રબર, શણ વગેરે જેવી વસ્તુઓનો નિકાસ કરવામાં આવે છે. તો આવી અવેજીની વસ્તુઓને વાપરી શકાય તેવી વસ્તુઓ વિકસિત દેશોમાં ઉપલબ્ધ હોવાથી વિદેશમાં તેમની માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય છે અને સ્વાભાવિક રીતે જ અલ્પવિકસિત દેશો વિદેશોમાંથી થતી આયાતો પર ખૂબ ઓછા પ્રમાણમાં જકાતો નાખી શકે છે. ટૂંકા ગાળામાં અલ્પવિકસિત દેશો ઇજારાની સ્થિતિમાં પણ લાંબા ગાળે માંગ અને પુરવઠાની માલ મૂલ્ય સાપેક્ષતા આવા દેશોના વિરોધની બદલાય છે, વળી વિકસિત દેશોના વળતા પગલાં પણ ભરી શકાય છે અને અલ્પવિકસિત દેશોમાં આયાતો ખૂબ વધી જાય છે તેથી આ દલીલને વધુ પડતો અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં આપી શકાય નહીં. ટૂંકમાં આ પેરેગ્રાફમાં એમ કહેવા માંગે છે કે વાસ્તવમાં આપણા અર્થતંત્રમાં જ્યારે પણ આપણે અલ્પવિકસિત જે દેશો છે એમની સંરક્ષણ નીતિ પૂરી પાડી છે, પરંતુ આપણે પણ ખબર છે કે અલ્પવિકસિત દેશોની મુખ્યત્વે નિકાસોનું પ્રમાણ જે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ હોય એટલે કે ચા છે, કોફી છે, ખાંડ, રબર આ બધી વસ્તુઓનું જ માત્ર એ નિકાસ કરતા હોય છે. વાસ્તવમાં આવા વસ્તુઓનું પ્રાપ્યતા એટલે કે એની માંગની મૂલ્ય સાપેક્ષતા બહુ ઓછી હોય છે, જેના કારણે જ સંરક્ષણ નીતિ ગમે તેટલી પૂરી પાડવામાં આવી છે પરંતુ માંગની મૂલ્ય સાપેક્ષતા જેવા પરિબળનો અહીંયા અવગણના કરવામાં આવી છે અને ગમે તેટલી જકાતો નાખવામાં આવી છે છતાંય આયાતોમાં ઘટાડો શક્ય બનતો નથી. અને આવી રીતે સંરક્ષણ નીતિના સંદર્ભમાં આમ જોઈએ તો
બહુ સફળતા આપણે સંરક્ષણ નીતિના સંદર્ભમાં અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં આપણે આપી શકતા નથી. અને એટલા જ માટે અલ્પવિકસિત દેશોમાં સંરક્ષણ નીતિનો ઉપયોગ થાય છે, પરંતુ જો સંરક્ષણ નીતિનો વધુ ને વધુ ઉપયોગ થશે તો લાંબા ગાળે અલ્પવિકસિત દેશ બિનકાર્યક્ષમ થવાની પણ શક્યતાઓ ઘણી બધી ઊભી થઈ શકે છે. આના પછીનો એક ટોપિક છે જેનું નામ છે ઝકાતનો અર્થ અને એના વિવિધ પ્રકારો. આપણા માટે આ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો, બરાબર. આ ટીવાય બીકોમના યુનિટ 4નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ધ્યાન આપજો, જેમાં સૌથી પહેલો મુદ્દો છે ઝકાતનો અર્થ. કે ઝકાત એક એવો વેરો છે જે રાષ્ટ્રોની સરહદ ઓળંગતી વસ્તુઓ ઉપર નાખવામાં આવે છે. આમ તો આપણે આ શબ્દથી વાકેફ પણ છીએ કે ઝકાત એટલે શું. ઝકાત એટલે મુખ્યત્વે આપણે અન્ય દેશ પાસેથી વસ્તુ લઈએ છીએ, આપણા દેશ પાસેથી અન્ય દેશ વસ્તુ લે છે, અને ત્યારે આપણી સરકાર જે આના ઉપર કહીએ ને વેરો નાખતી હોય છે એને આપણા અર્થશાસ્ત્રની ભાષામાં ઝકાત તરીકે ઓળખવામાં આવે છે. ઝકાત કોઈ એક દેશની આયાતી વસ્તુઓ અને નિકાસી વસ્તુઓ બંને પર નાખવામાં આવતો એક વેરો છે. આયાત ઝકાત અન્ય દેશમાંથી આવતી વસ્તુઓનો વેરો છે, ત્યારે નિકાસ ઝકાત અન્ય દેશમાં જતી વસ્તુઓ પરનો વેરો છે. યાદ રાખજો મિત્રો, ઝકાત એટલે શું? તો કે કોઈપણ દેશના કોઈપણ રાષ્ટ્રની સરહદોને ઓળંગતી વસ્તુઓ ઉપર જે વેરો નાખવામાં આવે છે એને આપણે ઝકાત તરીકે ઓળખીએ છીએ. અને ઝકાત બે પ્રકારની હોય છે, આયાત ઝકાતો અને નિકાસ ઝકાતો. જ્યારે પણ કોઈ એક દેશ આયાતી વસ્તુઓ એટલે કે કોઈ એક દેશ અન્ય દેશ પાસેથી વસ્તુઓની માંગણી કરે છે ત્યારે એને આપણે આયાત ઝકાત તરીકે ઓળખીએ છીએ. અને આપણા દેશમાંથી જ્યારે વસ્તુઓની વહેંચણી થાય છે અને વહેંચણી થઈ અને બીજા દેશોમાં જ્યારે જાય છે ત્યારે એને આપણે નિકાસ ઝકાતો તરીકે ઓળખીએ છીએ. પરંતુ સામાન્ય વ્યવહારમાં લોકો આયાત ઝકાત અને નિકાસ ઝકાત એવું કાંઈ શબ્દ એ બંનેને સમાનાર્થી શબ્દ તરીકે જ જુએ છે, કારણ કે મોટાભાગે દેશની સરકાર આયાત થતી વસ્તુઓ ઉપર ઝકાત નાખવાનું વધુ પસંદ કરે છે અને નિકાસ થતી વસ્તુઓ ઉપર ઝકાત નાખવાનો વધુ પડતો પસંદ કરતા નથી. અને ઉદાહરણ તરીકે નેપાળમાંથી બનેલી વસ્તુ ભારતમાં આયાત થાય છે અને ભારતમાંથી ક્યાં જાય છે? અમેરિકામાં જાય છે. તો આવી રીતે ઝકાત નાખવામાં આવતું હોય અરે એટલે કે એક દેશમાંથી આપણા દેશમાં વસ્તુ આવે છે, આપણા દેશમાંથી એ જ વસ્તુ ત્રીજા દેશમાં જાય છે, તો એ જે વચ્ચેનો જે આપણે સ્થળ છે એ આપણે જે અને વસ્તુ માટેનો ઉપયોગ કરવા માટેનું જે સ્થળ છે એને ચિલ્લા વેરો તરીકે ઓળખવામાં આવે છે. ઝકાત સંરક્ષણના સાધનોના પૈકી એક અગત્યનું સાધન છે. જો મિત્રો, ઝકાત છે ને એ આપણા અર્થતંત્રને સંરક્ષણ પૂરું પાડવાનું પણ કામ કરે છે અને એટલા જ માટે એ સંરક્ષણાત્મક સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કદને શું કરે છે? પ્રભાવિત કરે છે. ઝકાતોના દર જો વધુ હોય આંતરરાષ્ટ્રીય વેપાર ઘટે છે, પણ દર જો નજીવા હોય તો આંતરરાષ્ટ્રીય વેપારના કદ ઉપર એની ખાસ અસર પડતી નથી. એટલે કેમ કે ઝકાતોને લીધે ભાવો વધે છે, વપરાશ અને ઉત્પાદન ઘટે છે અને સાધનોની એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં હેરફેર થાય છે. ઘણા દેશમાં ઝકાતોનો મુદ્દો રાજકીય રંગ પકડીને બેઠો હોય છે અને એટલા જ માટે કારણ કે નાગરિકોના કલ્યાણ પર એની પ્રત્યક્ષ અસર થતી હોય છે. મિત્રો, ઝકાત છે ને એ આપણા અર્થતંત્રનું એક સંરક્ષણાત્મક સાધન તો છે, પરંતુ ઝકાત છે તે આંતરરાષ્ટ્રીય વેપારના કદને પ્રભાવિત કરે છે. આપણે આપણું આંતરરાષ્ટ્રીય વેપારનું કદ કેટલું રાખવું, કેટલા પ્રમાણનું રાખવું એના ઉપર પણ ઝકાત અસર કરતી હોય છે. જો તમે ઝકાતોનું પ્રમાણ બહુ બધું વધુ રાખવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય વેપાર ઘટે છે. અને બીજી વસ્તુ કે ઝકાતોનું પ્રમાણ અને ઝકાતોની અસર એ આપણી આમ પ્રજા અને આમ પ્રજાની વસ્તુઓના વપરાશ ઉપર પણ ઝકાતોની અસર થતી હોય છે. આ હતું ઝકાતનો અર્થ અને એના વિવિધ પ્રકારો. હવે આવશે ઝકાતોના પ્રકારો, જેમાં ઝકાતોના પ્રકારોને ત્રણ વિશાળ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, ઝકાતોના પ્રકારો મુખ્યત્વે ત્રણ વિશાળ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વિભાગમાં એના ત્રણ પેટા પ્રકારો પડે છે.
વિશિષ્ટ જકાતો, મૂલ્ય આધારિત જકાતો અને સંયુક્ત જકાતો. પ્રથમ વિભાગમાં ત્રણ પ્રકારો પડશે, વિશિષ્ટ જકાત, મૂલ્ય આધારિત અને સંયુક્ત. બીજા વિભાગમાં આવકલક્ષી જકાતો અને સંરક્ષણાત્મક જકાતો. બીજા વિભાગમાં આવકલક્ષી અને સંરક્ષણાત્મક. ત્રીજા વિભાગમાં એક સ્તંભ જકાતો, દ્વિસ્તંભ જકાતો અને ત્રિસ્તંભ જકાતો. એવી રીતે એના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. આ જેટલા પણ આપણે જકાતોના પ્રકારો મેળવ્યા છે એના વિશેની આપણે થોડીક વિગતવાર માહિતી મેળવશું, જેમાં સૌથી પહેલાં પ્રથમ ભાગના જે એના બે જે એના ત્રણ પેટા પ્રકારો હતા, વિશિષ્ટ જકાત, મૂલ્ય આધારિત અને સંયુક્ત જકાત, એના વિશેની ટૂંકમાં માહિતી મેળવશું. જેમાં વિશિષ્ટ જકાત કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે માપનના આધારે જે જકાતો નાખવામાં આવતી હોય તો એને આપણે વિશિષ્ટ જકાતો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ટેલિવિઝન કે સેટનો ભાવ, એ ભાવને ધ્યાનમાં લીધા વિના માત્ર એના નંગરૂપી એટલે કે એના જે પ્રમાણ છે, એના જે આંકડાઓ છે કે કેટલા પ્રમાણની આપણે ટેલિવિઝન લીધેલી છે, એ જે સંખ્યા છે ટેલિવિઝનોની, એના ઉપર જ્યારે જકાતો નાખવામાં આવતી હોય તો એને આપણે વિશિષ્ટ જકાતો કહીએ છીએ. અને વહીવટી દૃષ્ટિએ આ જકાત આપણે સરળતાથી ઉઘરાવી શકીએ છીએ, કારણ કે આપણે એની નંગ દીઠ કિંમત વસૂલ કરતા હોઈએ છીએ. કારણ કે આયાતી વસ્તુઓ અને નિકાસી વસ્તુઓના ભાવો નક્કી કરવાની સમસ્યા ઊભી થતી નથી, ભાવોને સતત બદલાતા રહે છે અને ભાવો સાથે વીમા ખર્ચ, રેલવે નૂર વગેરેના ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં નથી આવતા. જો કે કેટલીક વસ્તુઓ વિશિષ્ટ જકાતો લાગુ કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે સુવિખ્યાત ચિત્રકાર પેઇન્ટિંગ પર વજન કે ઊંચાઈ કે કદના આધારે જકાતો નાખી શકાતી નથી. બરાબર, એટલે કે જો સૌથી પહેલું જકાતનું પ્રકાર છે વિશિષ્ટ જકાત, કે જેમાં કોઈ પણ વજન, કદ કે વજન કે કદના આધારે નહીં, પરંતુ મુખ્યત્વે એના નંગના આધારે જ્યારે આપણે સરકાર આપણા પાસેથી જકાતો વસૂલ કરતી હોય છે તો એને વિશિષ્ટ જકાતો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ જકાતો છે એ એક મર્યાદા છે કે બધા ઉપર તમે એ પ્રકારનો વેરો લગાવી નથી શકતા. ઉદાહરણ તરીકે ચિત્રકારની પેઇન્ટિંગ, એલો પહેલો પ્રકાર હતો આપણા પ્રથમ વિભાગનો. બીજો પ્રકાર મૂલ્ય આધારિત જકાત, કે જેમાં વસ્તુઓના વજન કે માપના આધારે નહીં પણ પરંતુ વસ્તુઓના ભાવોના આધારે, બરાબર, એના અર્થ એના નામ ઉપરથી જ એના પ્રકારો સમજી શકાય છે કે નામમાં શું. સૌથી પહેલું વિશિષ્ટ જકાતમાં કદ, માપન, નંગ, કિંમત એ બધાને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે મૂલ્ય આધારિતમાં માત્ર ને માત્ર એના વસ્તુઓની કિંમતના આધારે જે જકાતો નાખવામાં આવતી હોય તો એને મૂલ્ય આધારિત જકાતો તરીકે ઓળખવામાં આવે છે. જકાતનો આધાર એકમ દીઠ કિંમત છે અને એકમ દીઠ કિંમતના અમુક ટકા રકમ જકાત રૂપે લઈ લેવામાં આવે છે. કારણ કે અમીરોની મોંઘી વસ્તુ ઉપર એનો બોજો વધુ પડે છે અને ગરીબોની સસ્તી વસ્તુ ઉપર એનો બોજો ઓછો પડે છે. આમ તમે જોશો તો મૂલ્ય આધારિત જકાતોની ખૂબી એ છે કે જકાતનું સ્પષ્ટપણે રજૂ કરવામાં અને આપણી આવકની અસમાનતાને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને જુદા જુદા દેશોની જકાતોની સહેલાઈથી સરખામણી કરવામાં પણ જકાતોમાં વિશિષ્ટ જકાત કરતાં મૂલ્ય આધારિત જકાત દ્વારા તમે સરળતાથી એમની સરખામણી અન્ય દેશો સાથે પણ કરી શકો છો. હવે આવશે પ્રથમ વિભાગનું ત્રીજું પ્રકાર, કે જેનું નામ છે સંયુક્ત જકાત. કે કેટલીકવાર અમુક વસ્તુઓમાં વિશિષ્ટ અને મૂલ્ય આધારિત બંનેનો સમાવેશ તૈયાર કરવામાં આવે છે અને જે આયાતકારોને ફાવે એટલે કે મૂલ્ય ઉપર આધારિત જકાત લેવું કે વિશિષ્ટ જકાત લેવું, જે પણ દેશને જે પણ વસ્તુ એટલે કે જે પણ જકાત ભરવા માટે તૈયાર થાય છે તો એને સંયુક્ત જકાતો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના બીજા વિભાગ, આ પ્રથમ વિભાગના ત્રણ પેટા પ્રકારો હતા જેનું નામ છે વિશિષ્ટ જકાત, બરાબર, વિશિષ્ટ જકાત, મૂલ્ય આધારિત જકાત અને સંયુક્ત જકાત. હવે આવશે એનો બીજા પેટા પ્રકાર, જેના બે પ્રકારો પડે છે, આવકલક્ષી જકાત અને સંરક્ષણાત્મક જકાત. કે આ એવી જકાત છે કે જેનો હેતુ સરકારે આવક મેળવવાની આપવાનો હોય છે. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી હરીફાઈની સામે રક્ષણ આપવાનો કોઈ હેતુ હોતો નથી, પરંતુ સરકાર માત્ર ને માત્ર આવક મેળવવાના હેતુથી જે જકાતો નાખે છે એને આપણે આવકલક્ષી જકાત તરીકે ઓળખવામાં આવે છે.
આયાત જકાત આયાત વસ્તુઓના ભાવ વધારામાં પરિણમતી હોય છે. ભાવ વૃદ્ધિને લીધે તેની માંગ અને વપરાશ ઘટી છે અને એટલા જ અંશે સ્થાનિક ઉદ્યોગોને સંરક્ષણ મળી જાય છે. જોકે સંરક્ષણાત્મક અસર ઓછામાં ઓછી રહે એ માટે વસ્તુઓ ઉપર આયાત જકાત નાખવામાં આવે છે જેની માંગ મૂલ્ય અનપેક્ષ હોય, ઉપરાંત આયાત જકાતનું અતિશય ઊંચું ન હોય એવી કાળજી પણ રાખવામાં આવતી હોય છે. જો મિત્રો, આ બીજો તબક્કામાં બીજો વિભાગના સૌથી પહેલાં પ્રકારની આપણે ચર્ચા કરી, જેનું નામ છે આવકલક્ષી જકાત, કે જેનો હેતુ સરકારનો માત્ર ને માત્ર આવકને પ્રાપ્તિ કરવાનો હોય છે. એના સિવાય સરકાર સંરક્ષણાત્મકના હેતુને ધ્યાનમાં રાખીને જકાતો વસૂલ નથી કરતી, માત્ર પોતાને આવક થાય એવા હેતુથી જ આવા પ્રકારની જો જકાતો નાખે છે તો એને આવકલક્ષી જકાત કહેવાય છે. એનાથી તદ્દન વિરુદ્ધની જકાત છે સંરક્ષણાત્મક જકાત, કે દેશના સ્થાનિક ઉદ્યોગોને સસ્તી આયાતી વસ્તુઓની હરીફાઈની સામે રક્ષણ આપવાના હેતુથી આયાત જકાતો નાખવામાં આવે તો એને સંરક્ષણાત્મક જકાત તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જકાતોનો હેતુ સરકારને આવક મેળવવાનો હોતો નથી, માત્ર ને માત્ર સ્થાનિક વિકાસને શું આપવાનું હોય છે, ઉત્તેજન આપવાનું હોય છે અને એમને વધુ ને વધુ રક્ષણ પૂરું થાય એવા પ્રકારનો હેતુ આવા સંરક્ષણાત્મક જકાતનો જોવા મળે છે. હકીકતમાં આયાત જકાતનો દર એટલી હદ સુધી લઈ જવામાં આવતો નથી કે આયાતો સદદર અટકી જાય, કારણ કે એવી પરિસ્થિતિમાં સરકાર આવક ગુમાવે છે. એટલું જ નહીં, સ્થાનિક ઉત્પાદકો બેપરવા અને બિનકાર્યક્ષમ પણ બનતા જાય છે. સ્પષ્ટ છે કે સરકાર વધુમાં વધુ આવક મેળવી આપે અને સ્થાનિક ઉદ્યોગોની વિદેશીની હરીફાઈની સામે સંરક્ષણ આપવું, આ બંને ઉદ્દેશો એકબીજા સાથે સુસંગત નથી. સંપૂર્ણ સંરક્ષણ આપતી આયાત જકાત સરકારને આવક લાવી આપતી નથી અને સરકારને વધુ ને વધુ આવક લાવી આપતી આયાત જકાત સ્થાનિક ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડતી નથી. બીજો વિભાગ છે જેનું નામ હતું આવકલક્ષી જકાત અને સંરક્ષણાત્મક જકાત. વાસ્તવમાં આવા બંને પ્રકારની જકાતો એકસાથે ઉપયોગમાં નથી લઈ શકાતી, કારણ કે જે આવક પ્રાપ્ત કરી આપે છે તે સંરક્ષણ નથી પૂરી પાડતી અને જે સંરક્ષણ પૂરી પાડે છે તે સરકારને આવક પ્રાપ્ત કરી આપતી નથી, એટલે આ બંનેનો એકસાથે ઉપયોગ કરવો એ કામ અશક્ય છે. એના પછીના ત્રીજા વિભાગમાં ત્રણ પ્રકારો પડે છે, એકસ્તંભ, દ્વિસ્તંભ અને ત્રિસ્તંભ સ્તંભ. જો હવે મિત્રો, સૌથી પહેલાં તો હું તમને આ ત્રણેય જે પ્રકારો છે એને ઓરલી સમજાવી દઉં. એકસ્તંભ જકાત એટલે શું, કે જેમાં આયાત અને જકાત બંનેના દરો એક સરખા હોય તો એને એકસ્તંભ જકાત તરીકે ઓળખવામાં આવે છે. દ્વિસ્તંભ જકાત એટલે શું, કે જેમાં આયાત અને જકાત બંનેના દરો, ક્યારેક આયાતના દરો પહેલાં રજૂ કરવામાં આવે છે, એના સમયના અંતર પછી નિકાસના જકાતો રજૂ કરવામાં આવતા હોય તો એને દ્વિસ્તંભ જકાત તરીકે ઓળખવામાં આવે છે. ત્રિસ્તંભ જકાત એટલે શું, કે જેમાં મુખ્યત્વે ત્રણ દરો સૂચવવામાં આવે છે, જેમાં ત્રણ દરો સૂચવવામાં આવશે, એક મહત્તમ દર, બીજું લઘુત્તમ દર અને ત્રીજું પસંદગી યુથ. બરાબર, ભૂતકાળમાં દાખલા તરીકે ભૂતકાળમાં ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે ઇંગ્લેન્ડથી આવતી આવતી આયાતો ઉપર ખૂબ નીચા દરે જકાતો નાખતી હતી, જ્યારે જર્મની, જાપાન તથા અન્ય દેશોમાંથી આવતી આયાતી વસ્તુઓ ઉપર ખૂબ ઊંચી જકાતો નાખવામાં આવતી હતી. આવી રીતે ત્રીજા વિભાગમાં મુખ્યત્વે ત્રણ પેટા પ્રકારો પડે છે, એકસ્તંભ જકાત, દ્વિસ્તંભ જકાત અને ત્રિસ્તંભ જકાત. એ એક સ્તંભ જકાત કે જેમાં શું છે, આયાત અને જકાતોનો દર એક જ હોય છે, જેમાં કોઈ પણ જાતના ફેરફારો કરવામાં આવતા નથી અને એમાં કોઈ પણ જાતનું પરિવર્તન પણ ક્યારે પણ શક્ય બનતો નથી, તો એને એક સ્તંભ જકાત તરીકે ઓળખવામાં આવે છે. દ્વિસ્તંભ જકાત એટલે શું, કે જેમાં આયાત અને જકાત એ બંનેના દરો અલગ અલગ હોય છે, જેમાં પહેલાં આયાતના દરો રજૂ કરવામાં આવતા હોય અને ક્યારેક ઘણીવાર નિકાસના દરો પણ રજૂ કરવામાં આવતા હોય છે. અને ત્રીજું અગત્યનું, કે જેને ત્રિસ્તંભ જકાત કહીએ છીએ, જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના દરો સૂચવવામાં આવે છે, મહત્તમ દર, લઘુત્તમ દર અને પસંદગીયુક્ત દરો રજૂ કરવામાં આવતા હોય છે. અને આવી રીતે આપણા જકાતોના મુખ્યત્વે ત્રણ વિભાગો પડે છે, જેના સૌથી પહેલા વિભાગમાં વિશિષ્ટ, મૂલ્ય અને સંયુક્ત.
વિશિષ્ટમાં વજન, કદ અને માપનના આધારે જકાતો રજૂ કરવામાં આવે છે. મૂલ્ય આધારિતમાં વજન, કદ અને માપન નહીં પરંતુ માત્ર અને માત્ર વસ્તુની કિંમત ઉપર જકાતો નાખવામાં આવે છે. અને સંયુક્તમાં વિશિષ્ટ અને મૂલ્ય બંનેનું યાદી તૈયાર કરવામાં આવે છે. એટલે બંનેમાંથી જે પણ જકાતનો ઉપયોગ કરવો હોય એની પસંદગી કરી શકો છો. બીજા વિભાગમાં આવકલક્ષી જકાત અને સંરક્ષણાત્મક જકાત. બીજા વિભાગમાં આવકલક્ષી જકાતમાં માત્ર સરકાર પોતાના આવકને ધ્યાનમાં રાખે, એટલે કે આવક પ્રાપ્ત કરવાના હેતુથી જે જકાત રજૂ કરે એને આવકલક્ષી જકાત કહેવામાં આવે છે. અને આવકલક્ષી જકાતમાં સરકાર સંરક્ષણ પૂરું પાડતી નથી. અને એનામાં સંરક્ષણાત્મક જકાતમાં માત્ર સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને એનું સંરક્ષણ કરવાના હેતુથી જેટલા પણ જકાતો રજૂ કરે તો એને સંરક્ષણાત્મક જકાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને જકાતો એવી છે કે જેનું આપણે એક શસ્ત્ર ઉપયોગ નથી કરી શકતા, કારણ કે જ્યાં સરકારની આવક હશે ત્યાં સંરક્ષણ નહીં હોય અને સંરક્ષણ હશે ત્યાં આવક નહીં હોય. ત્રીજા વિભાગમાં ત્રણ પેટા પ્રકારો પડશે, એક સ્તંભ, દ્વિસ્તંભ અને ત્રિસ્તંભ. એક સ્તંભમાં તમને ખબર છે બંનેના આયત અને જકાતના દરો કેવા હશે, સરખા હશે. દ્વિસ્તંભમાં બંનેના દરો અલગ અલગ હશે. અને ત્રિસ્તંભમાં લઘુત્તમ, મહત્તમ અને વૈકલ્પિક આવી રીતે જકાતોના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. આની આપણે આજે વિગતવાર સમજૂતી મેળવી. હવેના લેક્ચરમાં આપણે જકાતોની અસરો અને જકાતોની અસરોની સાથે સાથે સંરક્ષણાત્મક આર્થિક દલીલો કઈ કઈ છે એના વિશેની સમજૂતી આપણે આના પછીના લેક્ચરમાં મેળવીશું.